વાઘોડિયા તાલુકાના જરૂદનજી કાવલ કોટંબી ગામના તળાવમાં આધેડ ડૂબતા તેમનું મોત થયું હતું, ત્યારે ભારે જહેમત બાદ બીજા દિવસે એનડીઆરએફની ટીમને મૃતદેહ શોધવામાં સફળતા મળી હતી. વાઘોડિયા તાલુકાના જરોદ નજીક આવેલ કોટંબી ગામના મગનભાઈ બાલાભાઈ રાઠોડિયા પોતાના પરિવારનું મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા હતા. તે ગામમાં આવેલ ખોજેન તળાવમાં મચ્છી પકડવા તેમના મિત્ર શનાભાઈ કનુભાઈ રાઠોડિયા સાથે ગયા હતા. શનાભાઈને લઘુશંકા લાગતા તળાવની નજીકમાં ગયા હતા, જ્યારે મગનભાઈએ મચ્છી પકડવા તળાવના પાણી પાસે બેઠા હતા. તેવામાં મગનભાઈનો પગ લપસી જતા તે ઊંડા પાણીમાં ગરકાવ થતા તેઓ ડૂબવા લાગ્યા હતા. તેમના મિત્રએ આ જોતા મદદ માટે બૂમાબૂમ કરી ગ્રામજનોને બોલાવ્યા હતા, પરંતુ જોતજોતામાં ઊંડા પાણીમાં આધેડ સમાઈ ગયા હતા. સ્થાનિક તરવૈયાઓ દ્વારા તળાવમાં મગનભાઈને શોધવાનો પ્રયાસ હાથ ધરાયો, પણ સફળતા ન મળતા વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચી આધેડની શોધખોળ આરંભી હતી, પરંતુ મોડી સાંજ સુધી કોઈ પતો નહીં લાગતા બીજા દિવસે એનડીઆરએફની ટીમે સઘન શોધખોળ હાથ ધરતા આધેડનો મૃતદેહ શોધવા એનડીઆરએફને સફળતા મળી હતી. 24 કલાક બાદ મૃતદેહ મળતા શ્રમજીવીના પરિવારમાં ગમગીની ફેલાઈ હતી. બજરંગ શર્મા, લાઈવ ગુજરાત ન્યૂઝ, વાઘોડિયા.